વેલકમ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. નરેશ મહેતા એડ્યુ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે સ્કોલરશીપ પરીક્ષા NTSA જે ધોરણ 10માં આવે છે અને NMMS જે ધોરણ 8માં આવે છે તેમની વિભાગ 1 મેન્ટલ એબિલિટી ટેસ્ટ, માનસિક ક્ષમતા કસોટીનો અભ્યાસ કરીએ છીએ. આ તૈયારી તમને તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઉપયોગી બનશે. આપ જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક અવશ્ય કરશો. શરૂ કરીએ આજની આપણી તૈયારી. મિત્રો, આજનો આપણો વિષય છે ત્રિકોણની ગણતરી. તો ત્રિકોણની ગણતરી, ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આવે એ આજનો આપણો વિષય છે. તમે જોઈ શકો છો કે એક ત્રિકોણની આકૃતિ છે, એની અંદર માત્ર એક જ ત્રિકોણ આવેલો છે. હવે આ આવી આકૃતિ છે એ પૂછાતી હોય છે. તો અહીં એક લીટી છે એટલે બે ત્રિકોણ બને છે, અને કુલ ત્રિકોણ કેટલા છે તો આપણે એનો કરવાનો સરવાળો, 1 વત્તા 2 એટલે કેટલા થશે, 3. અહીં 3 ત્રિકોણ છે. કયા કયા 3 ત્રિકોણ? તો એક મુખ્ય ત્રિકોણ, ત્યારબાદ આ એક ત્રિકોણ, બે ત્રિકોણ અને એક મુખ્ય ત્રિકોણ, એટલે 3 ત્રિકોણ છે જે બને છે. સૂત્ર આપણે યાદ રાખવાનું છે. હવે જુઓ, પછીની આપણી પાસે બે આકૃતિ છે. તો આ આકૃતિ છે એ જરાક આપણે ઝૂમ કરી અને જોઈ લઈએ. તો એની અંદર કેટલા ત્રિકોણ બને છે? 1, 2, 3 અને 4. તો કરીએ સરવાળો, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4. તો 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10. કેટલા ત્રિકોણ બને છે? 10 ત્રિકોણ એની અંદર બને છે. જો તમને એમ કહેવામાં આવે કે અહીં એક લાઈન કરી દેવામાં આવે તો ત્રિકોણ કેટલા થાય છે? તો અહીં 2 ભાગ પડે છે, તો એમને આપણે 2 વડે ગુણી દેવાના, એટલે થશે કેટલા? 20. તો આની અંદર 20 ત્રિકોણ જો લાઈન બનાવવામાં આવે તો 20 ત્રિકોણ બને છે. બધું આપણે ઉદાહરણ જોઈ અને બધું પ્રેક્ટિસ આપણે કરીએ. જો અહીં ત્રિકોણની ગણતરી કરીએ, 1, 2, 3, 4, 5 અને 6. આની અંદર 6 ભાગ પડ્યા છે, તો શું કરીએ? સરવાળો કરીએ, 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6. કેટલા થશે? તો 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, અને 15 ને 6, તો 15 ને 6 21. તો 21 ત્રિકોણ છે એ આપણને અહીં મળે છે. જો આપણે એમના 2 ભાગ કરીશું તો કેટલા મળશે આપ જાણો છો. 2 ભાગ કરીશું તો આપણને મળશે 21 ગુણ્યા 2, એટલે કે 42 મળશે. અને હજુ જો આપણે 3 ભાગ કરી દઈએ તો 3 વડે ગુણી નાખવાના કુલ જે આવે એને, તો 21 ગુણ્યા 3 એટલે કે કેટલા થાય? 63. તો એમાં 63 ત્રિકોણ છે એ આપણને મળે છે. મતલબ તમારે જે ત્રિકોણ આપ્યો હોય, ત્રિકોણની અંદર જેટલા ભાગ પડ્યા હોય એ ભાગનો સરવાળો કરવાનો છે, તો તમને એ ત્રિકોણની સંખ્યા મળશે. અને જો 2 ભાગ પડેલા હોય તો 2 વડે ગુણવાના, 3 ભાગ હોય તો 3 વડે તમારે પછી એમને ગુણવાના છે. ચાલો જો મિત્રો, અહીં એક ચોરસની અંદર 2 ભાગ પડ્યા છે અને કીધું છે કેટલા ત્રિકોણ છે, તો આ સ્વયંસ્પષ્ટ છે, એકદમ સરળ આકૃતિ છે. આપ જોઈને કહી શકો છો કે અહીં 2 ત્રિકોણ છે. આકૃતિની અંદર આપણને 2 ત્રિકોણ જોવા મળે છે. અહીં જુઓ તો અહીં આકૃતિની અંદર 1, 2, 3 અને 4. હવે આ રીતે 4 ભાગ પડેલા હોય તો ત્યારે આપણે શું કરવાનું, આમાં 4 ત્રિકોણ નથી પરંતુ 4 કરતાં વધુ, તો કેટલા છે? જેટલા ત્રિકોણ હોય એને 2 વડે આપણે ગુણી દેવાના, તો 4 2 8. આકૃતિની અંદર આપણને 8 ત્રિકોણ છે એ જોવા મળશે. 4 તો આપણે દેખાય છે, ત્યારબાદ આ રીતે એક આવશે ત્રિકોણ, ત્યારબાદ આ પ્રમાણે થશે, પછી આ બાજુથી થશે અને આ બાજુથી, તો એ કુલ 8 ત્રિકોણ છે એ આપણને જોવા મળે છે. 8 ત્રિકોણ બને છે. જો પછી આકૃતિ, આની અંદર 1, 2, 3, 4, 5 અને 6 6 ભાગ પડ્યા છે, કેટલા ત્રિકોણ હશે? 6 ગુણ્યા 2 એટલે કે 12 ત્રિકોણ છે એ આકૃતિની અંદર રહેલા છે. તો 12 ત્રિકોણ એ આકૃતિમાં આપણને જોવા મળે છે. મિત્રો, આ રીતે તૈયારી તમને આગળ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ ઉપયોગી બનશે. આપને જો તૈયારી યોગ્ય લાગી હોય તો ચેનલને લાઈક અવશ્ય કરશો, એક કોમેન્ટ કરશો તો અમને ગમશે. આગળ મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.